ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિજયરાજસિંહ ઝાલા અને મીઠાપુર મહિલા પીએસઆઈ સીબી જાડજા તથા તેમની ટીમ દ્વારા ઓખા મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત બાળકો માટે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ પોલીસ અને પ્રજા વચ્ચે સુરક્ષા સેતુ બની રહે તે વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ઉપરાંત ઓખામાં કોસ્ટગાર્ડ ડેપ્યુટી કમાન્ડો તથા ઓખા પોલીસ સ્ટાફ દ્વારા ભીમરાણા પ્રેરણા સામાજિક સેવા કેન્દ્રના 35 દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં વિજેતા બનેલ બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ એસપી રોહન આનંદે વિદ્યાર્થીઓ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એના અંતર્ગત ઓખા મરીન પોલીસ સ્ટેશનના ઝાલા સાહેબ અને એની ટીમ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળમાં કરવામાં આવેલું હતું, જેમાં એસપી આનંદ રોહન આનંદજીની ખાસ હાજરી રહી હતી, તેમજ અન્ય ઓફિસરોની પણ હાજરી રહી હતી. અને પોલીસ દ્વારા જે કોઈ ગેરસમજૂતી છે વ્યક્તિઓમાં કે માણસોમાં, તો આજે વિદ્યાર્થી જે લોકોએ શરૂઆત કરી છે બહુ સારી શરૂઆત છે કે વિદ્યાર્થીઓમાં હજી કાંઈ ખબર નથી અને એક આત્મવિશ્વાસ જગાડ્યો છે કે પોલીસ શું છે, પોલીસથી નિડર રહેવાનું છે. અને આજ તમે આજના જે બાળકો છે એ ભવિષ્યના આપના ભારતના નાગરિક છે, તો એ લોકોમાં આ પ્રકારના જે બીજ વાયવા છે આજે શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ તથા શ્રી રોહન આનંદ સાહેબે એસપી સાહેબે એનો ઉપયોગ છે એ જ્યારે આગળ જતાં ભારતનો નાગરિક થશે ત્યારે ખરેખર પોતાની જે નૈતિક જવાબદારી છે નૈતિક જવાબદારીને પાર પાડશે, પોલીસના મિત્ર બનશે એવી મને પૂર્ણ ખાતરી છે. અને એ લોકોએ આત્મવિશ્વાસ જગાડ્યો છે આજના વિદ્યાર્થીઓને, એને માટે હું ખરેખર તહે દિલથી એ લોકોને શુક્રિયા કહું છું.